નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત. જેમ પણ કોઈ રોગની જે દવા હોય છે, યોગ્ય સારવાર કરવામાં આવે તો મળે, તેવી જ રીતે આપણા મનની શાંતિ માટે આપણી આંતરિક શાંતિ ખૂબ જ જરૂરી છે. આ એક સારા વિચાર સાથે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. મારી સાથે જોડાઈ ગયા છે તમારા સૌના બારીતા એવા જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્ર પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. આજે 22મે મંગળવારનો દિવસ છે, ગણપતિ બાપાનો આ વાર છે. સુવિચારથી આપણે આપણા આ દિવસની શરૂઆત કરી છે, પંચાંગ વિશે વાત કરી છે. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ આપ સૌને. અધિક જેઠ મહિનાના શુક્લ પક્ષની આજે અષ્ટમી તિથિ છે. મઘા નક્ષત્ર વ્યાઘ્રાત નામનો યોગ અને સિદ્ધિ નામનું કારણ છે. મતલબ આજે સિંહ રાશિ છે, સિંહ રાશિ એટલે મોહ નેટો. તો સિંહ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય. જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ સિંહ આવશે, મ અને ટ અક્ષર ઉપર એનું નામ રહેશે. એકંદરે આજનો દિવસ શુભત્વને આપવા વાળો દિવસ છે, કારણ કે મંગળવાર છે. જય ગણેશ. દિન વિશેષની વાત કરવામાં આવે મહેન્દ્રભાઈ, તો આજનો કેવો રહેશે દિન વિશેષ? ગણનાયક લાયક દેવ ગણે. ગુજરાતના એક કવિએ પ્રેમાનંદે લખ્યું છે કે ગણનાયક લાયક દેવ ગણે, વરદાયક ધાયક દોષ તણો, સૌ માનવ દેવ સુસેવ કરે, તુજ વિના ગણેશ અમારા દુઃખ કોણ હરે. મંગળવારનો દિવસ હોય ને ભગવાન ગણપતિને યાદ ન કરીએ, મંગળવારનો દિવસ હોય હનુમાનજી મહારાજને ભગવાન ભૈરવને યાદ ન કરીએ, તો કદાચ આ દિવસની જો મહિમા છે ને આપણને કેમ ખબર પડે. ભગવાન ગણપતિ માટે એમ કહેવાય છે કે નિર્વિઘ્નમ મમ સંસારે. સંસારના તમામ કામ હોય એ તમામ કાર્યમાં સારી સફળતા અપાવે એકમાત્ર દેવ ભગવાન ગણેશ છે. અને એટલા માટે જ કળિયુગમાં લખ્યું છે કલૌ ચંડી વિનાયકો. કળિયુગની અંદર બે દેવતાઓ શીઘ્ર પરિણામ આપે, કદાચ બીજા દેવી દેવતાઓ ન આપે એવું નહીં, પણ અહીંયા એનો મહિમા વર્ણવવામાં આવેલો છે કે કલૌ ચંડી વિનાયકો. કળિયુગની અંદર ચંડી કહેતામાં ભગવતી અને વિનાયક કહેતા ભગવાન ગણપતિ. આ બે વિશેષ પરિણામો આપે છે, વિશેષ ફળદાયી બને છે. તો આવા સમયે લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો અહીંયા નિર્વિઘ્નમ મમ સંસારે, મારા સંસારને નિર્વિઘ્ન પૂર્ણ બનાવે તો એવું એકમાત્ર તત્વ એ ભગવાન શ્રી ગણેશજીનું છે. નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, વાણિજ્ય કહેતા વ્યવહાર, વાણિજ્ય કહેતા વ્યવસાય, વાણિજ્ય કહેતા કાર્યશક્તિ અને વાણિજ્ય કહેતા જ્યાં જ્યાં બુદ્ધિનો ઉપયોગ થતો હોય તેવી તમામ વસ્તુઓમાં ભગવાન ગણપતિની કૃપા મને પ્રાપ્ત થાય. નિર્વિઘ્નમ ધનપુત્રાદિ, છેવટે માણસ કમાઈ નાખે ક્યાં, શાંતિનો ખૂણો કયો, તો કે ધરતીનો છેડો ઘર. તો ઘરની અંદર જ્યારે બેસે ત્યારે દરેક પ્રકારની શાંતિ મળે. કોઈ પણ વ્યક્તિ ઘરે આવે, આવો બેસો, પીવો પાણીની ઘરમાં જેની ગરિમા હોય, હે મહેમાનોને માન, જેને દલ ભરી દીધા નહીં મેળી નહીં મહાણ, સાચું હરઠિયો ભણે, મહેમાનોને જ્યાં માન મળતા હોય, જ્યાં દરેક ઘરના પરિવારો સાથે બેસીને જમતા હોય, જ્યાં દરેક પરિવારમાં એકબીજાની વાતોને સાંભળવાવાળા હોય, જ્યાં દર્દ અને દુઃખ કોઈ પણ વ્યક્તિને આવતું હોય આખો પરિવાર સાથે થઈ જતો હોય, આવા પરિવારની અંદર એનું વ્યક્તિત્વ હોવું, આવા પરિવારનો એ સભ્ય હોવો અને એમાંય ભગવાન ગણપતિના આશીર્વાદ ઉતરવા, તો પછી સોનામાં સુગંધ ભળે. તો નિર્વિઘ્નમ ધન અને પુત્રાદિ. ધન એટલું કમાવ કે સંસારની જે આપણી વિવિધ જે આપણી રચનાઓ છે અને એની અંદર જે ભોગવતા સુખ છે એ આપણને પ્રાપ્ત થાય. કારણ કે ઘણી વખત નાવની અંદર પાણી વધી જાય તો એમાં ઉલેચવું પડતું હોય છે, નહીં તો નાવને ડૂબાડે. એમ ઘરની અંદર ઘણી વખત ધન વધી જતું હોય ત્યારે આખા પરિવારને ડૂબાડે, આવા ઘણા વસ્તુ જોયા છે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં બહુ સુંદર વાત કરેલી છે કે જળ જમીન અને જોરું આ ત્રણે કજિયાના છોરું, જ્યાં વધી જાય તો અતિ સર્વત્ર વર્જે. એવા સમયે ભગવાન ગણપતિને યાદ કરવાના છે કે ધન અને પુત્રાદિને ભગવાન ગણપતિ નિર્વિઘ્ન પૂર્ણ બનાવે છે. તો નિર્વિઘ્નમ મમ સંસારે, નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, નિર્વિઘ્નમ ધન પુત્રાદિ. કોના પ્રસાદથી? ગણેશસ્ય પ્રસાદ. તો આવા ભગવાન ગણપતિના પ્રસાદ વડે જો તમારે મોટું થવું હોય, ગણપતિનો પ્રસાદ પ્રાપ્ત કરવો, તો શું કરવું જોઈએ? તો કે લંબોદર મોટા પેટવાળા થાવ, એક રંગા ને ઉજડા, ભીતર ન હોય બીજી ભાત, એને વાલી દવલી વાત કહેજે દિલની કાગડા. જે મોટા પેટવાળો હોય ને બધા લોકો એને વાતો કરે, કારણ કે છીછરા પેટવાળો હોય ને ગમે ત્યારે વાતને ઓકી નાખે, ખબર ન પડે અને એની કરેલી ઉલટી ઘણી બધી વખત વિપરીત અસરો કરતી હોય સામેના વ્યક્તિને. અને એટલા માટે આજકાલ મનની વાત કોઈ કરતું નથી. ભગવાન ગણપતિની જે પૂજા કરવાવાળો વ્યક્તિ મોટા પેટવાળો, મતલબ કે આ રીતે ઉદાર દિલવાળો હોવો જોઈએ, એના પેટની અંદર બધી વાતો ટકી રહે યોગ્ય સમયે કાપ. બીજું એટલું જ નથી, લગ્ન લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ. મોદકનો અર્થ થાય લાડુ પણ થાય, મોદકનો બીજો અર્થ સંસ્કૃતમાં આનંદ એવો શબ્દ પણ થાય છે. તો જેના ચહેરા ઉપર કાયમ પ્રસન્નતા હોય એવા વ્યક્તિઓની પાસે બેસીએ એટલે સમજી લેવાની ભગવાન ગણપતિની પૂજા થઈ. મતલબ મોટા પેટવાળો હોય, આ રીતે ઉદાર હોય અને ચહેરા પર જેની પ્રસન્નતા હોય આવો વ્યક્તિ આપણા માટે ગણેશ સમાન બની જાય. અને આજના આ મંગળવારના દિવસે આવા વ્યક્તિઓનું કરેલું સેવન એ તમારા જીવનમાં એક સારી ધન્યતા આપે છે. ગણપતિના મંદિરમાં જાઓ, મૂર્તિના દર્શન કરો એ તો કરવા જ જોઈએ, કારણ કે મૂર્તિમાં મન રમતું હોવું જોઈએ.
પણ સાથે સાથે આ રીતે ઉદાર દિલ બની અને વિશાળ દ્રષ્ટિને જો કેળવવામાં આવે તો ગણપતિ આપણને ખૂણે ખૂણે જોવા મળે છે અને આવા ભગવાન ગણપતિનો આશ્રય લઈને જો માણસ પોતાનું જીવન જીવે તો આજનો મંગલ કહેતા મંગલકારી દિવસ જ નહીં મંગલકારી વર્ષ જ નહીં મંગલકારી પૂરું આપણું જીવન પણ બની જાય છે. જય ગણેશ.